નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એની અંદર x વિરુદ્ધ t ના આલેખો જોયા હતા, એટલે કે સ્થાન વિરુદ્ધ સમયના. જ્યારે તમને કોઈ પદાર્થની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ આપેલો હોય તો એના ઉપરથી પદાર્થની સંપૂર્ણ ગતિનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે તમને કોઈ x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે તો એના ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળી શકે એ પદાર્થની ગતિ માટેની, કે ભાઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એ આપણને આલેખ ઉપરથી ખ્યાલ આવી જાય. પછી જો પદાર્થ ગતિમાં હોય તો એ કેવી ગતિ કરે છે, કે નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, એ પણ આપણને ખ્યાલ આવી જાય આલેખ ઉપરથી, બરાબર છે. પછી પદાર્થની ગતિ દરમિયાન એનો વેગ કેવો છે, કે વેગ છે એ ઝીરો છે, અચળ છે કે પછી બદલાય છે, એ પણ આપણને ખબર પડી જાય. અને પદાર્થની ગતિ દરમિયાન એનો ઢાળ કેટલો છે એ પણ આપણે મેળવી શકીએ છીએ માત્ર એક જ આલેખ ઉપરથી, બરાબર. તો આવા કેટલાક આલેખ આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા, બરાબર. ઝડપથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા છે એ મગજમાં બેસી જાય, બરાબર. પછી આજે એક આપણે નવો આલેખ ચોથા નંબરનો શીખવાના છીએ, બરાબર. એ પહેલા લાસ્ટ ટાઈમ આ ત્રણ આલેખ આપણે જોયા હતા, એકાએક ઝડપથી આપણે જોઈ લઈએ, બરાબર. પહેલો આલેખ તમને આ ટાઈપનો આપેલો હતો, આ વાય અક્ષ ઉપર આપણે એક્સ લીધું હતું અને એક્સ અક્ષ ઉપર ટી લીધું હતું, એટલે આ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ થઈ ગયો, બરાબર. અહીંયા આવશે ઉગમ બિંદુ, આ સમય છે, આ સ્થાન છે, બરાબર. ઉગમ બિંદુથી જમણી બાજુ આપણે જશું એટલે શું થશે, સમયની અંદર વધારો થશે. ઉગમ બિંદુથી આપણે અપવર્ડ ડાયરેક્શનમાં જશું એટલે સ્થાનની અંદર વધારો થશે, ઉપરની સાઈડ જાઓ એટલે, બરાબર છે. આપણો આલેખ એની શરૂઆત એ વાય અક્ષ ઉપર કોઈક આ બિંદુએથી થાય છે, બરાબર છે. મતલબ કે શરૂઆતમાં પદાર્થ વાય અક્ષ ઉપર કોઈક આ બિંદુએ ઊભો છે, એટલે જ્યારે પદાર્થ આ સ્થાને ઊભો હશે ત્યારે શરૂઆતમાં એનો સમય છે એ આપણે જોતો હોય તો આપણે શું કરતા હતા, તો કે આ સ્થાન ઉપરથી એક આપણે એક્સ અક્ષ ઉપર પ્રક્ષેપ ખેંચી લઈએ, એટલે પદાર્થના સ્થાનને અનુરૂપ એનો સમય છે કેટલો છે એ આપણે ખબર પડી જાય, કારણ કે એક્સ અક્ષ છે એ સમય બતાવે છે, બરાબર. તો પદાર્થ જ્યારે આ સ્થાન ઉપર ઊભો હશે ત્યારે મારે એનો સમય જોતો હોય તો હું એક પ્રક્ષેપ ખેંચીશ એટલે અહીં આવીને ઊભો રહીશ, એટલે પદાર્થનું સ્થાન આ છે અને એનો સમય કેવો છે, ઝીરો છે. સપોઝ આપણે વિચારી લઈએ કે પદાર્થ જ્યાં ઊભો છે ત્યાં એનું સ્થાન છે એ x ઝીરો છે. શરૂઆતમાં પદાર્થનું સ્થાન છે એ ઝીરો નથી, કારણ કે એ y અક્ષ ઉપરના કોઈ બિંદુએ ઊભો છે. જો આ આલેખની શરૂઆત ઉગમ બિંદુમાંથી થઈ હોત તો એનું સ્થાન આપણે ઝીરો કે, પણ ઉગમ બિંદુમાંથી શરૂઆત નથી થઈ, y અક્ષ ઉપરના કોઈ એક બિંદુએ તેની શરૂઆત થઈ છે, એટલે ત્યાં આગળ મૂલ્ય કેટલું છે આપણે જાણતા નથી, માટે આપણે ધારી લઈએ છીએ કે એ x ઝીરો આગળ ક્યાંક ઊભો છે. પણ એનો સમય જોતો હોય તો આપણે x અક્ષ ઉપર પ્રક્ષેપ ખેંચી લઈએ એટલે એનો સમય મળી જશે. સમય છે એ ઝીરો છે પણ પદાર્થના સ્થાનનું કંઈક મૂલ્ય આપણને મળે છે, બરાબર છે. આ વાત થઈ. ત્યાર પછી આલેખ પરના કોઈક બીજા બિંદુની વાત કરીએ તો ક્યાં આગળ મારે સમય જોતો હોય તો ફરીવાર પાછો હું એક પ્રક્ષેપ ખેંચીશ અને આ સમય આપણને મળશે t1. બીજો કોઈ એક પોઈન્ટ લઈ લઈએ આપણે, અહીંયા આગળ આપણને મળશે t2, બરાબર. એક આલેખ પૂરો થાય છે ત્યાં લઈએ, એ આપણને મળશે t3, બરાબર છે. તો આ આલેખ પરના અલગ અલગ બિંદુએ એનો જે સમય છે એ આપણને મળે છે t1 t2 t3, બરાબર. t1 સમયે પદાર્થનું સ્થાન x0, t2 સમયે પદાર્થનું સ્થાન x0, t3 સમયે પદાર્થનું સ્થાન x0, બરાબર છે. એટલે અહીંયા આપણે કેવું હોય તો કહી શકીએ કે સમય છે એમાં વધારો થાય છે પણ સ્થાન છે x0 એ અચળ રહે છે, એ બદલાતું નથી. તો ઘણા પ્રશ્ન થાય, સાહેબ ખબર કેમ પડે સ્થાન બદલાતું નથી? તો તમે જોઈ શકો છો કે સમય છે એ જમણી બાજુ તમે જાઓ એમ વધતો જાય છે, એટલે એ તો ખબર પડી કે સમય વધ્યો. હવે સ્થાન છે એની જગ્યાએ જઈ છે એટલે એ બદલાતું નથી. જો સમયની સાથે આ x0 છે એ ઉપરની બાજુ ખસ્યું હોય તો આપણે એમ કહે કે સ્થાનમાં વધારો થાય. સમયની સાથે x0 નીચેની બાજુ આવ્યું હોય તો આપણે એમ કહે કે સ્થાનમાં ઘટાડો થાય છે. પણ સમય બદલાય છે, x0 છે એની સ્થાને સ્થિર છે, એટલે અહીં સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ t માં વધારો થાય, x0 છે કેવું છે, અચળ છે. એટલે આવો જ્યારે તમને આલેખ મળે એ આલેખ
આપણે સેના માટે કીધો તો સ્થિર પદાર્થ માટે આજે આ લેક્ચર છે સેના માટે સ્થિર પદાર્થ માટે અને પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે એનો વેગ કેટલો હોય ઝીરો પદાર્થ ગતિ કરે તો જ એનો વેગ મળે ને સ્થિર હોય તો એનો વેગ મળે નહીં અને ત્રીજી વસ્તુ આપણે એના ઉપરથી જોતી હોય તો ઢાળ બરાબર tan થીટા ઢાળ શું છે તો કે આલેખે x અક્ષ સાથે બનાવેલો ખૂણો અને અહીંયા તમે જોઓ છો કે આલેખની રેખા અને x અક્ષ બંને એકબીજાને પેરેલલ છે બરાબર એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો ખૂણો બનતો નથી એટલે ખૂણો આપણે 0 લઈ લઈએ તો tan 0 બરાબર ટેબલ ઉપરથી 0 આવે એટલે આ આલેખ માટેનો ઢાળ પણ આપણને 0 મળશે બરાબર એટલે સ્થિર પદાર્થ માટે આટલી વસ્તુ આપણે જોઈ લીધી નેક્સ્ટ ગ્રાફ છે એ કઈક આ પ્રકારનો આપણને મળે છે આયા આપણે x લઈ લઈએ આયા t લઈ લઈએ બરાબર આલેખની શરૂઆત છે એ ઉગમ બિંદુમાંથી થાય છે બરાબર અગેન કે o થી તમે જમણી બાજુ જશો એટલે t માં વધારો થશે o થી આપણે અપવર્ડ ડાયરેક્શનમાં જશું એટલે x માં વધારો થશે બરાબર હવે આને હું અહીંયા ઉપર લખું આ રીતે x માં વધારો થશે હવે તમે જુઓ છો કે અહીંયા આલેખની શરૂઆત છે ઉગમ બિંદુમાંથી થાય છે એટલે પ્રારંભમાં x અને t બંને કેવા છે 0 છે સમયે 0 છે અને પદાર્થનું સ્થાન પણ 0 છે જ્યારે અહીંયા એવું નહોતું અહીંયા તો માત્ર સમય 0 હતો પદાર્થનું સ્થાન 0 નહોતું કારણ કે ગ્રાફ છે એની શરૂઆત આપણે y અક્ષ પરના કોઈ બિંદુએથી કરી હતી એટલે x નું કંઈક મૂલ્ય મળે છે આપણને અહીંયા આગળ x નું મૂલ્ય બનતું નથી એટલે શરૂઆતમાં પદાર્થ ઉગમ બિંદુ ઉપર હોય ત્યારે x અને t બંને 0 થશે પછી થોડોક સમય પસાર થાય ધારો કે પદાર્થ ગતિ કરતો કરતો આ પોઈન્ટ આગળ પહોંચે છે ત્યારે આપણે એનો સ્થાન અને સમય જોતો છે તો સમય માટે આપણે x અક્ષ ઉપર પ્રક્ષેપ ખેંચીએ એટલે એનો સમય આપણે t1 કહીએ સ્થાન માટે આપણે y અક્ષ ઉપર પ્રક્ષેપ ખેંચીએ એટલે આ એનો સ્થાન મળી ગયું x1 ધારો કે બરાબર કોઈ એક બીજો પોઈન્ટ લઈ લો તમે તો આ આપણને સમય મળશે t2 આ આપણને સ્થાન મળ્યું x2 બરાબર પછી એક પદાર્થ પોતાની ગતિ પૂરી કરે ત્યાં આગળ લઈ લઈએ ત્રીજો પોઈન્ટ તો આ આપણને મળી ગયું t3 અને આ મળે છે આપણને x3 બરાબર તો અહીંયા ઉપરથી આપણને કઈક એવો ખ્યાલ આવે છે કે સમય એમાં વધારો થાય છે એની સાપેક્ષમાં સ્થાનમાં પણ વધારો થાય છે બરાબર જો તો અહીંયા આપણે એવું લખી શકીએ કે t વધે છે અને x પણ વધે છે બીજું આપણે એ પણ નક્કી કરી શકીએ કે સરખા સમયમાં પદાર્થ છે પોતાનું સ્થાન સરખું બદલે છે એટલે તમે જુઓ t1 સમયે x1 t2 સમયે x2 t3 સમયે પદાર્થનું સ્થાન x3 છે એટલે સમયગાળો સરખો છે પદાર્થ પોતાનું સ્થાન પણ સરખું બદલે છે બરાબર તો આવો જ્યારે તમને ગ્રાફ મળે તો એને કહેવામાં આવે છે નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ કેવો કહેવાય નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ એવું જરૂરી નથી કે આ જે પદાર્થનો આલેખ છે એ માત્ર ઉગમ બિંદુમાંથી જ શરૂઆત થતો હશે કોઈક વખત તમને આલેખ આવો પણ આપેલો હોય બરાબર આ રીતે આ ઉગમ બિંદુમાંથી શરૂઆત નથી થતો એ y અક્ષ પરના કોઈ બિંદુએથી શરૂઆત થાય છે બરાબર તો એ છે તો કોના માટેનો આલેખ નિયમિત ગતિ માટેનો છે આલેખ ગમે ત્યાંથી શરૂઆત થતો હોય પણ આ રીતે આપેલો હોય એટલે એ નિયમિત ગતિ માટેનો કે ક્લિયર ઓકે હવે અહીંયા પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે એટલે એનો વેગ કેવો હશે અચળ હશે કારણ કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે એટલે ક્યારે એનો વેગ બદલાતો હશે નહીં એટલે વેગ નિયમિત ગતિમાં હંમેશા કેવો રહે અચળ જ રહે વેગ ક્યારે બદલાય નહીં અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે છે એ છે ઢાળ અને ઢાળ બરાબર અગેન આપણે શું લઈએ છીએ tan થીટા એટલે આ જે આલેખ છે એણે x અક્ષ સાથે બનાવેલો ખૂણો tan થીટા એ આપણે લઈ લઈશું થીટા ઇન કેસ કે આપણે થીટા આપેલો નથી તો પછી ઢાળ કઈ રીતે શોધી શકાય એના માટેની પણ આપણે એક રીત શીખી ગયા કે આ તમે જુઓ આખો આપણા માટે કાટકોણ ત્રિકોણ બને છે આ આખો બરાબર છે અને આ થીટા તમારે શોધવો છે તો એના માટે આપણે tan થીટા લઈ લઈએ તો આવું લખી શકાય કે tan થીટા બરાબર સામેની બાજુ
છેદમાં 5 એની બાજુ આ તમારે થીટા શોધો છે આ થશે એની સામેની બાજુ અને આ થશે એની 5 એની બાજુ હવે સામેની બાજુ છે એ કોના પેરેલલ છે તો એની y અક્ષને પેરેલલ છે એટલે તમારે આ બાજુ લેવી હોય તો એના બરાબર તમે અંતર આ બતાવી શકો બરાબર છે તો આ પ્રાર આ અંતિમ સ્થાન છે આ એનું પ્રારંભિક સ્થાન છે તો સામેની બાજુમાં શું આવશે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન કયું છે એ છે x3 માઈનસ ગ્રાફની શરૂઆત થાય છે ઉગમ બિંદુમાં એટલે પ્રારંભિક સ્થાન આપણે કહી દઈએ x0 છેદમાં 5 ની બાજુ આ છે t3 માઈનસ a0 હવે x3 માઈનસ x0 આ x0 તો 0 છે ઉગમ બિંદુમાંથી શરૂઆત થાય a0 પણ 0 છે તો આપણે અહીંયા લખી શકીએ x3 by t3 આ આપણને મળી ગયો નિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો ઢાળ બીજો કે જ્યારે આલેખ છે એ પ્રથમ ચરણમાં આ રીતે આપેલો હોય વધતો બરાબર ત્યારે હંમેશા એનો ઢાળ છે એ ધન આવે કેવો આવશે ધન અને આમ પણ ખબર પડી જાય તમે જુઓ કે ઉગમ બિંદુથી તમે જેમ જેમ ઉપર જતા જશો એમ આ સ્થાન છે વધતું જાય એ જ રીતે જમણી બાજુ તમે જતા જાઓ એમ સમય વધતો જાય તો x3 માંથી f0 બાદ કરો મતલબ કે મોટામાંથી નાનું બાદ કરો છો તો અંશ છે એ કેવો આવશે ધન એવી જ રીતે સમય પણ મોટામાંથી નાનો બાદ કરો છો તો છેદ પણ ધન આવશે તો આખો ગુણોત્તર ધન આવે તો ઢાળ પણ કેવો આવે ધન જ આવે ક્લિયર થાય છે આ વસ્તુ બરાબર અને લાસ્ટ આલેખ આપણે જોયો તો એ હતો આ ટાઈપનો x વિરુદ્ધ t નો આ ઉગમ બિંદુ આ બાજુ છે એ સમયમાં વધારો આ બાજુ છે એ x માં વધારો થાય છે બરાબર અહીંયા થોડુંક અલગ વિચારવાનું છે ગ્રાફની શરૂઆત આ બિંદુથી થાય છે જેને આપણે x0 કહીએ બરાબર અને આ બિંદુએ ગ્રાફ છે એ પૂરો થાય છે બરાબર ટૂંકમાં પદાર્થની ગતિની શરૂઆત છે એ આ બિંદુ આગળથી થાય છે x0 આગળ બરાબર ત્યારે એનો સમય કેટલો છે પદાર્થનું સ્થાન x0 છે શૂન્ય નથી બરાબર y અક્ષ ઉપરના કોઈ એક બિંદુએથી શરૂઆત થાય છે એટલે અહીંયા તક મૂલ્ય હશે પણ એને અનુરૂપ શરૂઆતમાં સમય કેવો છે 0 છે પછી જેમ જેમ સમય છે એ બદલાતો જાય એમ ધારો કે પદાર્થ આ બિંદુ આગળ પહોંચ્યો બરાબર ત્યારે મારે સમય જોતો હોય તો આપણે x અક્ષ પરનો પ્રક્ષેપ લઈ લઈએ આ રીતે તો અહીંયા આપણને મળશે t1 અને આ પદાર્થનું સ્થાન આપણને મળ્યું x1 બરાબર ધારો કે પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો તો અહીંયા આપણને સમય મળશે t2 અને આ જે પદાર્થનું સ્થાન છે એ મળશે x2 પદાર્થ ગતિની પૂર્ણતા કરે છે ત્યાં આપણે સમય t3 અને આ એનું સ્થાન છે x3 તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરીએ છે કે સમય છે એમાં વધારો થાય છે મતલબ x વધે છે સોરી સમય વધે છે આ બાજુ તો x માં શું થાય છે ઘટાડો એટલે સ્થાનમાં શું થાય છે ઘટાડો સમય વધે છે અને સ્થાન ઘટે છે x0 માંથી x1 x2 x3 પણ નીચેની બાજુ આવે જો અને આ છે તો જમણી બાજુ જાય છે ઉપરથી તમે નીચે આવતા હોય તો સ્થાન ઘટે અને ડાબી બાજુથી જમણી બાજુ જાવ છો એટલે સમય શું થાય છે વધે છે પણ સરખા સમયમાં સરખું સ્થાન બદલે છે બરાબર t1 સમયે એનું સ્થાન x1 થાય t2 સમયે સ્થાન x2 થાય t3 સમયે સ્થાન x3 થાય બરાબર એટલે સરખા સમયમાં સરખું સ્થાન બદલે છે મતલબ આ જે આલેખ આપેલો છે કોના માટેનો આપેલો તમને નિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો અને પદાર્થ છે નિયમિત ગતિ કરતો હોય તો એનો વેગ કેવો હોય વેગ છે એ સાહેબ અચળ હોય તો અહીંયા આપણે લખીશું વેગ અચળ બરાબર હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એની છે ઢાળ બરાબર તો આ જે પદાર્થ છે ત્રીજા નંબરનો આલેખ એનો ઢાળ હું અહીંયા લખું છું કે ઢાળ બરાબર tan થીટા એટલે આપણે આનો ઢાળ જોતો હોય તો હું થીટા કેવો લઈશ આ રીતે આ થીટા લેવો પડે ને x અક્ષ સાથે બનાવેલો ખૂણો બરાબર અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો tan થીટા બરાબર x3 માઈનસ x0 છેદમાં t3 માઈનસ t0 બરાબર આ x3 માઈનસ x0 અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન
અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય હવે અહીંયા આ જે ઢાળ છે એ ખાસ યાદ રાખજો કે ઢાળ આપણને કેવો મળશે હંમેશા ઋણ મળશે કેમ ઋણ મળે એની વાત કરી લઈએ આપણે આ x3 છે એ x0 કરતા નાના છે કારણ કે નીચેથી તમે શરૂઆત કરો બરાબર તો આ x3 પહેલા આવે છે તો અવગમ બિંદુ 0 હોય તો પહેલા x3 આવે તેનું મૂલ્ય નાનું હશે જેમ જેમ ઉપર જતા જશો એમ મૂલ્યમાં વધારો થશે x0 પાસેનું મૂલ્ય કઈ વધારે હશે એટલે આપણે નાનામાંથી મોટું બાદ કરીએ તો અંશ કેવો આવવાનો માઈનસ આવવાનો એ જ રીતે અહીંયા તમે જુઓ છો કે t3 t0 તો છેદ છે એ ભલે ધન આવે પણ અંશ માઈનસ આવે છે એટલે ટોટલ આપો ગુણોત્તર કેવો આવશે માઈનસ પરિણામે ઢાળ છે આ રીતે તમને આપેલો ત્યારે કેવો આવશે ઋણ અને મેં તમને બેઝિક મેથેમેટિક્સ માં પણ શીખવાડ્યું કે ઢાળ છે આ રીતે હોય આ રીતે તો એ ધન આવે પછી આવી રીતે આમ સીધી રેખા હોય તો ઢાળ 0 અને આવી રીતે હોય નીચેની બાજુ બરાબર તો ઢાળ કેવો આવશે ઋણ આવશે ક્લિયર આ વસ્તુ તો આ ત્રણ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા એક ચોથો આલેખ એ આપણે અહીંયા જોવાનો છે આજે અને એ છે કઈક આ પ્રકારનો આ છે x અને આ છે t અને અહીંયા ઉગમ બિંદુ પદાર્થ પોતાની ગતિની શરૂઆત એ y અક્ષ પરના કોઈક એક બિંદુએથી કરે છે ત્યાં આગળ આપણે નામ x0 આપી દે બરાબર દર વખતની જેમ કે આ છે આ બાજુ t વધે છે બરાબર ઉપરની સાઈડ જશો એમ x વધશે હવે પદાર્થ છે એ શરૂઆતમાં ગતિ અહીંથી કરે છે બરાબર x0 સ્થાનેથી એટલે એનું સ્થાન છે એ શૂન્ય નથી કારણ કે y અક્ષ પરના કોઈ એક બિંદુએ ઊભો છે ઉગમ બિંદુમાંથી શરૂઆત થતું હોત તો સ્થાન અને સમય બંને 0 હોત અહીં સ્થાન 0 નથી માત્ર સમય છે એ 0 છે બરાબર હવે પદાર્થ છે એ ગતિ કરતો કરતો ધારો કે આ બિંદુ આગળ પહોંચ્યો બરાબર ત્યારે એનું મારે સ્થાન જોતું હોય તો આ રીતે આપણે ધારો કે એનું સ્થાન છે એ x1 છે એનો સમય છે એ આપણે લઈ લઈએ t1 પછી ધીમે ધીમે ગતિ કરતો કરતો આ બિંદુ પાસે પહોંચ્યો બરાબર ત્યારે એનું સ્થાન આપણે જોતું હોય તો એ કહી દઈએ x2 એનો સમય છે એને કહી દઈએ આપણે t2 પછી ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો ત્યારે આપણે એનું સ્થાન કહી દઈએ x3 સમય કહી દઈએ t3 તો અહીંયા તમે કોઈ આઈડિયા લગાવ્યો કે જો સમય છે એ શું થાય છે વધે છે પણ એનું સ્થાન છે x0 એ શું થાય છે સતત બદલાયા કરે છે શું કરે છે સતત બદલાયા કરે છે એટલે અહીંયા આપણે લખવું હોય તો એમ લખી શકાય કે x વિરુદ્ધ t નો આલેખ સળંગ રેખાને બદલે કેવો મળે છે ચઢાવ ઉતાર વાળો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય જો શરૂઆત ક્યાંથી કરી એને x0 એટલે ટાઈમ પણ કેવો હશે શૂન્ય અને સ્થાનનું મૂલ્ય શૂન્ય નથી કારણ કે y અક્ષ પરના કોઈ એક બિંદુએથી શરૂઆત કરે પછી ગતિ કરતો કરતો આ બિંદુ પાસે પહોંચો t1 સમયે એનું સ્થાન x1 t2 સમયે સ્થાન x2 એ x1 કરતા ઘટ્યું બરાબર t3 સમયે છે એનું સ્થાન x3 છે તો x1 અને x2 બંને કરતા વધ્યું એટલે અહીં સરખા સમયમાં સરખો વધારો કે સરખો ઘટાડો થતો નથી સમય છે એ સરખો વધે પણ સ્થાન છે એ સતત બદલાયા કરે ઘડીક વધે છે ઘડીક છે એ ઘટે છે શૂન્ય થઈ જાય બરાબર છે એટલે સ્થાન છે એ સતત બદલાયા કરે છે એટલે આપણને આલેખ છે એ આવી એક સળંગ રેખાને બદલે કેવો મળે છે ચઢાવ ઉતાર વાળો મળે છે બરાબર એટલે આ જે પદાર્થ પોતાની ગતિ કરે છે કેવી ગતિ કરે છે એમ કહેવાય અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય બરાબર છે એટલે સમયની સાથે પોતાનું સ્થાન છે એ સતત બદલાયા કરે છે અસ્તવ્યસ્ત રીતે બદલાયા કરે છે બરાબર છે એટલે અહીંયા પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ આપણે કહી શકીએ અને પદાર્થ જ્યારે અનિયમિત ગતિ કરતો હોય ત્યારે એનો વેગ છે એ અચળ ન હોય વેગ કેવો હોય બદલાયા કરે એટલે અહીંયા આપણે એમ લખી શકીએ કે વેગ બદલાય છે અને સમયની સાથે વેગ બદલાતો હોય ને ત્યારે એક શબ્દ ખાસ યાદ રાખજો
કે આ જે પદાર્થ ગતિ કરે છે એ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય કેવી ગતિ કહેવાય પ્રવેગી ગતિ કરે છે બરાબર અહીંયા પદાર્થ નિયમિત ગતિ કરે છે બંનેની અંદર અહીંયા પદાર્થ સ્થિર છે અહીંયા પદાર્થ અનિયમિત ગતિ કરે છે એટલે સમયની સાથે પોતાનું સ્થાન સતત બદલે છે નથી સતત ઘટતું કે નથી સતત વધતું કે નથી સ્થિર રહેતું સમયની સાથે વધારો ઘટાડો થયા કરે છે પદાર્થની ગતિની અંદર એટલે આ જે પદાર્થ ગતિ કરે છે એ આપણે એમ કહી શકીએ કે અનિયમિત ગતિ કરે અને પદાર્થ જ્યારે અનિયમિત ગતિ કરતો છે ત્યારે એનો વેગ હંમેશા બદલાશે કડીક વધશે કડીક ઘટશે શૂન્ય થઈ જશે વળી વધે ઘટે શૂન્ય થાય એવી રીતે સતત બદલાય એટલે વેગ બદલાય છે અને વેગ જ્યારે બદલાતો હશે ત્યારે પદાર્થથી પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય એટલે હવે આની પછીના ટોપિકમાં આપણે નેક્સ્ટ ભૌતિક રાશિ ભણવાના છીએ કે પ્રવેગ એટલે શું બરાબર છે કે પદાર્થના વેગમાં સમય સાથે જો બદલાવ આવતો હોય બરાબર તો એને આપણે કહીએ છીએ પ્રવેગ બરાબર તો નેક્સ્ટ ટોપિક આપણે એ જ ભણવાના છીએ એ પહેલા હજુ એક આની અંદર કે અહીંયા આગળ સાહેબ આપણે પદાર્થનો ઢાળ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય તો ઢાળ પણ ઈઝીલી રીતે આપણે શોધી શકીએ જો કઈ રીતે કે ધારો કે મારે આ બિંદુ આગળ ઢાળ શોધવો છે આ બિંદુ આગળ તો સિમ્પલ આપણે શું કરીશું ઢાળ શોધવા માટે વિચારો કે અહીંથી તમે પ્રક્ષેપ ખેંચો છે પછી T1 માંથી પ્રક્ષેપ ખેંચો છે બરાબર તો જે બિંદુએથી તમારે ઢાળ શોધવો હોય એ બિંદુ આગળ તમારે શું લેવાનું છે tan θ બરાબર તો મારે અહીંયા ઢાળ આ બિંદુ આગળ ઢાળ શોધવો છે તો હવે tan θ કઈ રીતે લેવાનું શરૂઆત અહીંથી થઈ છે બરાબર છે તો મારે શું કરવું પડશે x1 - x0 અને t1 - t0 બરાબર તો એ બિંદુ આગળનો ઢાળ મળશે તો ઢાળ બરાબર tan θ અહીં તો θ તો શક્ય જ નથી કારણ કે ખૂણો છે એ સરખો આપણે અહીંયા મળે નહીં તો મારે આ બિંદુ આગળનો ઢાળ શોધવો હોય તો ત્યાંથી હું આ x1 લઈશ અને સમય t1 લઈશ અને શરૂઆત ક્યાંથી થાય x0 એ તો x0 - t0 બરાબર તો અહીંયા આપણને ઢાળ મળશે કે x1 - x0 અને એના છેદમાં t1 - t0 તો x0 અને t0 બંને કેવા છે 0 છે અને x1 ને t1 તો x1 આ મૂલ્ય છે t1 આ છે એટલે ઢાળ છે એ તમને કેવો મળશે ધન મળશે કારણ કે જો પદાર્થ આમ લે છે ખ્યાલ આવ્યો એની જગ્યાએ તમારે આ બિંદુએ શોધવો હોય ઢાળ બીજા બિંદુએ તો કેવો મળે ઢાળ એ તમારે હોમવર્કમાં તમારે મને કહેવાનું છે કે મેં તમને આ બિંદુએ ઢાળ બતાવ્યો એ કેવો આવશે ધન આવશે કારણ કે x1 મોટા છે x0 નાના છે બરાબર ત્યાર પછી t1 મોટા છે t0 નાના છે તો મોટામાંથી નાનું બાદ કરો એટલે ધન જ આવશે છેદમાં પણ મોટામાંથી નાનું બાદ કરો એટલે ધન આવે તો ઢાળ છે એ આ બિંદુ આગળ પદાર્થનો ઢાળ ધન આવશે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે દરેક બિંદુ આગળ ઢાળનું મૂલ્ય સમાન મળે પણ અનિયમિત ગતિ કરતો હોય ત્યારે દરેક બિંદુ આગળ પદાર્થના ઢાળનું મૂલ્ય સમાન મળશે નહીં બરાબર આ બિંદુએ ઢાળનું મૂલ્ય ધન મળ્યું તો આ બિંદુએ ઢાળનું મૂલ્ય બદલાતું હશે ધન જ મળે એવું જરૂરી નથી બરાબર એટલે અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે ઢાળ હંમેશા બદલાયા કરે એ ક્યારે દરેક બિંદુ આગળ સરખો મળશે નહીં બરાબર તો આ બિંદુ આગળ ઢાળ કેટલો થાય એ તમારે હોમવર્કની અંદર શોધવાનું છે ક્લિયર એટલે આ આલેખ થઈ ગયો અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ બરાબર તો એના માટે આપણે કીધું કે સમય છે એ વધે છે અને x0 સતત બદલાયા કરે પદાર્થનું સ્થાન છે એ સતત બદલાયા કરે તો x વિરુદ્ધ t નો આલેખ છે એ આપણને સળંગ રેખાને બદલે કેવો મળે ચઢાવ ઉતાર વાળો મળે તો આપણે એમ કહી શકીએ કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય અને પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય ત્યારે એનો વેગ શું થતો હશે બદલાતો હશે અને વેગ બદલાય તો આપેલો પદાર્થ છે કેવી ગતિ કરે છે એમ કહેવાય પ્રવેગી ગતિ બરાબર તો આપણે પ્રવેગ છે એને વ્યાખ્યાયિત કરવો હોય તો એમ કહી શકાય કે સમયની સાથે પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને શું કહેવામાં આવે છે પ્રવેગ તો આટલી વસ્તુ તમે ક્લિયર કરી નાખો ત્યાર પછી આપણે નવો ટોપિક આજે જોવાના છીએ એ છે પ્રવેગ બરાબર છે બહુ ઈઝી ટોપિક છે બરાબર એ પહેલા આ વસ્તુ ક્લિયર કરી નાખો અને અહીંયા તમારે ઢાળ કેટલો હશે એ મને કહેવાનું છે આ બિંદુને આપણે અહીંયા સોરી બરાબર ત્યાં સુધી આપણે રાખીએ છીએ હમણાં જ આપણે એક નવો ટોપિક જોઈએ છીએ પ્રવેગ હવે મિત્રો x વિરુદ્ધ t ના આલેખો આપણે કમ્પ્લીટ પૂરા કર્યા છેલ્લો આલેખ આપણે જોયો તો અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે બરાબર
કે પદાર્થ જ્યારે અનિયમિત ગતિ કરતો હોય ત્યારે સમયની સાથે પોતાનું સ્થાન બદલે બરાબર એટલે વેગ પણ બદલાય અને વેગમાં જો ફેરફાર થતો હોય તો એક નવી ભૌતિક રાશિ ઉત્પન્ન થાય જેને આપણે પ્રવેગ કહીએ છીએ બરાબર તો આજે આપણે એક નવો ટોપિક એટલે કે પ્રવેગ એટલે શું એના વિશે સમજવાના છીએ બહુ સહેલો ટોપિક છે કારણ કે આપણે સૌથી પહેલા આપણે ભણ્યાતા સ્થાન પથ લંબાઈ એના ઉપરથી સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ એના ઉપરથી આપણે તત્કાલીન વેગ તત્કાલીન ઝડપ બરાબર છે તો એ બધી વસ્તુ આપણે જોઈતી એના જેવો જ ટોપિક પ્રવેગનો છે બરાબર બહુ ઈઝી છે જોઈએ પહેલા પ્રવેગ એટલે શું સૌથી પહેલા એની વ્યાખ્યા કે ભાઈ વેગમાં થતા ફેરફારના સમયદરને શું કહેવામાં આવે છે પ્રવેગ બરાબર છે સમયની સાથે વેગમાંથી ફેરફાર થતો હોય તો એ આપણને શું આપે છે પ્રવેગ ધારો કે સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે આનો મતલબ શું થાય કે સમય છે t1 માંથી t2 થયો બરાબર તો વેગ v1 માંથી કેટલો થયો v2 એટલે સમય બદલાણો તો એની સાથે વેગ પણ શું થયો બદલાણ એટલે આ પરિસ્થિતિમાં કણ છે એ ગતિ કેવી કરે છે પ્રવેગી ગતિ કરે છે કે ભાઈ સમયની સાથે વેગ બદલાતો હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય એટલે સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 હોય તો સૌથી પહેલા આપણને મળશે સરેરાશ પ્રવેગ બરાબર અને એના ઉપરથી આપણે જે તે સમયે પ્રવેગ કેટલો છે એ શોધીશું તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું થાય કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો જે આપણે સરેરાશ વેગ અને ઝડપમાં જોયું તો એ જ ટાઈપનું છે બરાબર સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો હવે પ્રવેગ છે એને ઇંગ્લિશમાં કહેવાય એસેલેરેશન જેને આપણે એ વડે બતાવીશ તો સરેરાશ માટે કાં તો તમે એ બાર લખો અથવા તો આ ત્રિકોણ બ્રેકેટની અંદર લખો બરાબર તો આ બતાવે છે સરેરાશ પ્રવેગનો સિમ્બોલ વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી બરાબર વેગ ક્યાંથી ક્યાં બદલાય છે v2 -v1 એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય આ બતાવે છે વેગમાં થતો ફેરફાર છેદમાં આપણે સમયમાં થતો ફેરફાર બરાબર એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી બરાબર v2 -v1 ના છેદમાં t2 -t1 બરાબર એટલે આ આપણને મળી ગયું સરેરાશ પ્રવેગ શોધવાનું સૂત્ર બરાબર હવે પ્રવેગ છે એ કેવી રાશિ છે સદિશ રાશિ શું કામ તો કે વેગ છે એ સદિશ રાશિ છે તો પ્રવેગ પણ કેવી થાય સદિશ રાશિ બરાબર એનો એકમ શું થાય મીટર પર સેકન્ડ ના છેદમાં સેકન્ડ આ કઈ રીતે આવ્યું જો ઉપર વેગ છે વેગ એટલે શું થાય એનો એકમ તો કે મીટર પર સેકન્ડ વેગનો એકમ ના છેદમાં છે સમય તો આખાના છેદમાં સમયનો એકમ થાય સેકન્ડ બરાબર આને તમે આ રીતે પણ લખી શકો સેકન્ડ ઇન્ટુ સેકન્ડ આ છેદમાં છે સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે શું થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર છેદમાં સેકન્ડનો સ્ક્વેર છે અંશમાં જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય બરાબર એટલે વેગ એનો એકમ થાય મીટર પર સેકન્ડ અને પ્રવેગનો એકમ થાય મીટર પર સેકન્ડનો સ્ક્વેર બરાબર એસઆઈ એકમ એસઆઈ એકમ પરથી પરિમાણિક સૂત્ર લખો પ્રવેગની અંદર કે દળ નથી આવતો એટલે એમ છે 0 થશે સમય આવે છે અને લંબાઈ પણ આવે છે લંબાઈનું પરિમાણ છે 1 છે મીટર આપેલું છે એટલે L1 અને T -2 સમયની ઉપર -2 કા છે એટલે M0 L1 T -2 એ એનો પરિમાણિક સૂત્ર થશે પ્રવેગ બરાબર હવે સરેરાશ પ્રવેગની દિશા એ કઈ બાજુ છે વેગમાં થતા ફેરફારની દિશા જે દિશામાં વેગ હશે એ જ દિશામાં પ્રવેગની દિશા છે બરાબર છે વેગ સદિશ રાશિ છે તો પ્રવેગ પણ સદિશ રાશિ છે વેગની દિશા જે દિશામાં બદલાય એ જ દિશામાં પ્રવેગ બદલાશે ધન x માં વેગ બદલાતો હોય તો ધન x માં પ્રવેગ બદલાય ઋણ x માં વેગ બદલાતો હોય તો ઋણ x માં પ્રવેગ બદલાય બરાબર એટલે જે દિશામાં વેગમાં ફેરફાર થતો હોય એ જ દિશામાં પ્રવેગમાં ફેરફાર થાય બરાબર હવે આ આપણને જે મળ્યું ને એ સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો સરેરાશ પ્રવેગ મળ્યો બરાબર હવે આપણે જે તે સમય એટલે કે તત્કાલીન સમય આપણે સરેરાશ પ્રવેગ ઉપરથી માત્ર આપણે પ્રવેગ જોતો હોય તો એને આપણે કઈ રીતે બતાવીએ તો કે તત્કાલીન પ્રવેગ ખ્યાલ છે ને આપણે તત્કાલીન વેગ જોયો હતો સરેરાશ વેગ જે આપણને શું માહિતી આપતો હતો તો કે સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો વેગ કેટલો છે એ આપણને સરેરાશ વેગ ઉપરથી ખબર પડે પણ જે તે સમય તત્કાલીન વેગ આપણે જોતો હોય તો એના માટે શું કરતા હતા તો કે ડેલ્ટા
s ના છેદમાં ડેલ્ટા t એટલે સ્થાનમાં થતો ફેરફાર ને છેદમાં સમયમાં થતો ફેરફાર. તો અહીં આપણે જે તે સમયે પ્રવેગ જોતો હોય તો આ તો આપણે સરેરાશ પ્રવેગ મળ્યો, તત્કાલીન પ્રવેગ જોતો હોય તો જે તે સમયે તો આપણે શું કહીશું કે t સમયે તત્કાલીન પ્રવેગ એટલે આપણે ખાલી મળશે 1 બરાબર. અને તત્કાલીન પ્રવેગ એ કહી શકાય અથવા તો ખાલી પ્રવેગ પણ આપણે કહી શકીએ. તો a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. આ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 શું લિમિટ એટલે તો મર્યાદા થાય, ડેલ્ટા t એટલે સમયમાં થતો ફેરફાર, ટેન્ડ્સ ટુ 0 એટલે 0 નહીં, સમયમાં થતો ફેરફાર છે 0 ન હોવો જોઈએ પણ 0 ની શક્ય એટલો નજીક હોવો જોઈએ, એટલે સમયમાં થતો ફેરફાર છે ખૂબ જ સૂક્ષ્મ હોવો જોઈએ પણ શૂન્ય નહીં. તો એ સમયે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર એ આપણને તત્કાલીન પ્રવેગ આપશે એટલે a બરાબર ડેલ્ટા v એના છેદમાં ડેલ્ટા t બરાબર. હવે આ તો મોટો ફેરફાર છે, ડેલ્ટા છે એટલે કેવો ફેરફાર થાય, મોટો ફેરફાર. પણ આપણે તો કેવો ફેરફાર જોઈએ છે, સમયનો સૂક્ષ્મ ફેરફાર છે. તો પ્રવેગમાં પણ કેવો ફેરફાર થવો જોઈએ, સૂક્ષ્મ ફેરફાર થવો જોઈએ. તો આ મોટામાંથી એને કેમાં ફેરવવું પડશે, નાનામાં. તો ડેલ્ટા ની જગ્યાએ આપણે શું લખીએ, d બરાબર. અહીંયા ડેલ્ટા ની જગ્યાએ d મૂકીએ એટલે a બરાબર dv ના છેદમાં dt. આ મોટો ફેરફાર આપશે અને આ આપણને કેવો ફેરફાર આપશે, સૂક્ષ્મ ફેરફાર આવશે. અને સૂક્ષ્મ ફેરફાર આપે એ જ બિંદુએ એનો જે તે સમયે પ્રવેગ મળશે એટલે એ આપણને તત્કાલીન પ્રવેગ a મળી જશે અથવા તો ખાલી પ્રવેગ. એટલે મારે શું કરવું પડશે કે વેગ જે છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે એટલે મને શું મળી જાય, પ્રવેગ. ફરીવાર વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો બરાબર એટલે આપણને જે તે સમયે પ્રવેગ મળે. ખ્યાલ આવી ગયો બરાબર. આ જે છે એ મોટો ફેરફાર છે એને આપણે સૂક્ષ્મ ફેરફારમાં ફેરવવાનો એટલે a બરાબર dv ના છેદમાં dt એટલે પ્રવેગ એટલે વેગ v નું સમય t ની સાપેક્ષે વિકલન. વેગ એટલે સ્થાન s નું t ની સાપેક્ષે વિકલન. પ્રવેગ એટલે વેગ v નું t ની સાપેક્ષે વિકલન. આ ખાસ યાદ રાખજો, વેગ એટલે સ્થાન નું t ની સાપેક્ષે વિકલન, પ્રવેગ એટલે વેગ નું t ની સાપેક્ષે વિકલન. ખ્યાલ આવ્યો. એટલે આ વસ્તુ આપણને a બરાબર dv ના છેદમાં dt, પ્રવેગ એટલે વેગ v નું t ની સાપેક્ષે વિકલન કરવાનું. હમણાં આપણે ઉદાહરણ જોશું એટલે ખબર પડી જશે બરાબર. એટલે આ વસ્તુ આપણને શું આપશે, તો કે પ્રવેગ આપશે. વેગ આપેલો છે એનું તમે t ની સાપેક્ષે વિકલન કરી નાખો એટલે તમને પ્રવેગ મળી જશે. જો આ dv / dt એનું મૂલ્ય ધન હોય તો પ્રવેગ તમને કેવો મળે, ધન મળે, ધન x અક્ષની દિશામાં બરાબર. dv / dt એનું મૂલ્ય ઋણ હોય તો પ્રવેગ છે તમને કેવો મળશે, ઋણ મળશે, એ ઋણ x અક્ષની દિશામાં હશે. પણ જો આ વેગ છે એ 0 આપેલો હોય, વેગ છે એ કેવો હોય, અચળ હોય અથવા તો 0 હોય, તો આ dv પણ કેવું મળે, 0 જ મળે. અને વેગનું વિકલન છે એ સમયની સાપેક્ષે 0 થતો હોય તો પ્રવેગ પણ કેવો મળે, 0 મળે બરાબર. તો એ ત્રણે ત્રણ વસ્તુ મેં તમને અહીં લખી દીધી કે જો dv / dt છે એ ધન હોય એટલે આ આખો ગુણોત્તર છે વેગનું t ની સાપેક્ષે વિકલન કરો અને જવાબ જો ધન આવતો હોય તો પ્રવેગ છે તમને ધન મળ્યો એમ કહેવાય. અને એ કઈ દિશામાં પોસિબલ બને, ઉગમ બિંદુથી જમણી બાજુ એટલે ધન x અક્ષની દિશામાં. પછી dv / dt આ એનું તમે વિકલન કરી નાખો વેગનું t ની સાપેક્ષે અને જો ઋણ આવે બરાબર તો આ પ્રવેગ a છે એ પણ કેવો મળશે, ઋણ મળશે. એનો મતલબ કે વેગ છે એમાં ફેરફાર કઈ દિશામાં થતો હશે, ઋણ x અક્ષની દિશામાં. અને જો v અચળ હોય એટલે અહીંયા આપેલો v છે એ અચળ હોય તો અચળ પદનું વિકલન તો આપણે ખબર છે કેવું થાય, 0 થાય. તો dv બરાબર 0 તો આ dv છે એ અંશ 0 હોય તો પ્રવેગ પણ આપણને કેવો મળે, 0 જ મળવાનો છે બરાબર છે. તો આ રીતે જો dv / dt ધન તો પ્રવેગ ધન, dv / dt ઋણ તો પ્રવેગ ઋણ, અને વિકલન જો 0 થતો હોય તો પ્રવેગ કેવો થાય, 0 થાય બરાબર છે. બીજી એક વસ્તુ આપણે એ યાદ રાખવાની છે કે આપણે અહીંયા કીધું કે પ્રવેગ a બરાબર dv ના છેદમાં dt, મતલબ કે વેગનું આપણે t ની સાપેક્ષે વિકલન કરશું એટલે આપણે તત્કાલીન પ્રવેગ અથવા તો ખાલી પ્રવેગ મળશે જે તે સમયે બરાબર, એટલે a બરાબર dv ના છેદમાં dt. પરંતુ આપણે આગળ એક ટોપિક ભણી ગયા તત્કાલીન વેગ, એમાં v બરાબર આપણે શું કહેતા હતા કે સ્થાનનું t ની સાપેક્ષે વિકલન. આગળનો ટોપિક જો રિફર કર્યો હોય વ્યવસ્થિત તો ખબર પડી જાય કે વેગ v બરાબર dx ના છેદમાં dt થાય, મતલબ x નું t ની સાપેક્ષે વિકલન કરવું પડે તો આપણને શું મળે, વેગ મળે. અને આ વેગનું t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ મળે. એટલે આખી કડી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે, છેક સ્થાનાંતર અને પથ લંબાઈ ઉપરથી આ બધું આપણે હાઈલો આવે છે એક જ ધારો બરાબર. એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ, અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે.
ધારો કે તમને દાખલાની અંદર કે જે રીતના એમસીક્યુ ની અંદર માત્ર x એટલે કે સ્થાનનું મૂલ્ય આપેલું છે અને એના ઉપરથી તમારે પ્રવેગ શોધવાનું છે તો કઈ રીતે શોધી શકાય જો પ્રવેગ a બરાબર શું થાય તો કે dv ના છેદમાં dt પણ v ની વેલ્યુ આપણે અહીંથી મૂકી શકીએ અને a કેટલી છે a છે dx ના છેદમાં dt તો આના બરાબર આપણે લખી શકીએ d સ્ક્વેર x છેદમાં dt સ્ક્વેર બરાબર d ઇન્ટુ d એટલે d સ્ક્વેર ઇન્ટુ x અને છેદમાં dt નો સ્ક્વેર બરાબર એટલે d સ્ક્વેર x ના છેદમાં dt સ્ક્વેર એટલે આને કહેવાય કે સ્થાન x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન શું કહેવાય દ્વિતીય વિકલન આ જે d સ્ક્વેર x ના છેદમાં dt સ્ક્વેર છે એને કહેવાય x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન જે પ્રવેગ નું મૂલ્ય આપે છે બરાબર એક વખત વિકલન કરતા હોય x નું તો એને આપણે x ડોટ વડે બતાવતા જો યાદ હોય તો બે વખત વિકલન કરો છો તો એને આપણે બે ડોટ વડે બતાવી દેવાનું આ જસ્ટ તમારી જાણકારી માટે છે કે આ x ડોટ એટલે x નું t ની સાપેક્ષે એક વખત વિકલન x ડબલ ડોટ એટલે x નું t ની સાપેક્ષે બે વખત વિકલન એટલે સ્થાનનું તમે સમયની સાપેક્ષે બે વખત વિકલન કરશો એટલે તમને ડાયરેક્ટ પ્રવેગ મળી જશે બોલો તમે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવી પડે પહેલા તમને x આપેલો હોય તેમાંથી વેગ શોધો વેગમાંથી તમે પ્રવેગ શોધો ઓલું ડાયરેક્ટ તમને x માંથી પ્રવેગ શોધવાનું કીધું હોય તો આ સૂત્ર વાપરી શકાય d સ્ક્વેર x / dt સ્ક્વેર એટલે બે વખત વિકલન કરી નાખો એટલે તમને ડાયરેક્ટ પ્રવેગ મળે એક ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે જો વિકલનના સૂત્ર છે એ ખાસ યાદ હોવા જોઈએ અને તમને આપેલું છે પદાર્થનું સ્થાન x / 3t² + 2t + 1 મુજબ બદલાય છે તો વેગ અને પ્રવેગ શોધો બંને વસ્તુ આપણે શોધીએ જો પહેલા તમને વેગ શોધવાનું કીધું તો વેગ / સ્થાન તમને આપેલું છે પહેલા આપણે સ્થાન લખી નાખીએ ચલો x / કેટલું આપ્યું છે 3t² + 2t + 1 આ સમીકરણ મુજબ પદાર્થનું સ્થાન બદલાય છે તો પહેલા આપણે વેગ શોધીએ તો વેગ એટલે આપણને ખબર છે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો x એનો t ની સાપેક્ષે વિકલન હવે વિકલનના સામાન્ય નિયમો આપણે ભણી ગયા છે આ 3 છે એ અચળ છે એમ નામ રાખો ઇન્ટુ આ t² છે ઘાતનું વિકલન કઈ રીતે થાય આ x રેસ્ટ ટુ n આપેલું હોય તો n આગળ આવે x એમ નામ n - 1 એટલે ઘાત ગુણાકારમાં આવે ઘાતમાંથી 1 નો ઘટાડો તો અહીંયા t² છે તો 2 છે એ ગુણાકારમાં આવશે અને t માંથી 1 ઘાતનો ઘટાડો થશે એટલે ખાલી t વધશે 2 - 1 કરો એટલે 1 + 2t તો 2 અચળ છે t નું t સાપેક્ષે વિકલન 1 થાય અને અહીંયા ખાલી આવશે + 2 અને આ 1 એકલા છે એટલે એનું વિકલન થાય 0 બરાબર તો આ તમને મળે છે 6t + 2 આ મળી ગયો તમને શું મળી ગયો પદાર્થનો વેગ હવે તમે જુઓ કે ભાઈ અહીંયા તમે સમયનું મૂલ્ય બદલાતા જાઓ t છે એની જગ્યાએ તમે 1 સેકન્ડ મૂકો તો 6 1 6 2 8 તો સ્થાન છે તમને 8 મળશે પછી t ની જગ્યાએ 2 મૂકો બરાબર તો 6 2 12 ને 2 14 એટલે સ્થાન તમને 14 મળશે પછી તમે 3 મૂકો તો 6 13 18 ને 2 20 તો સ્થાન તમને 20 મળશે મતલબ શું કે તમે જેમ જેમ સમય બદલો છો ને એમ એમ પદાર્થનો વેગ બદલાય છે જેમ જેમ આપણે સમય બદલીએ એમ પદાર્થનો શું બદલાય છે વેગ બદલાય છે આ તમે શું શોધ્યું વેગ x નું t ની સાપેક્ષે વિકલન કર્યો એટલે વેગ તમે શોધી નાખો તો t જેમ બદલાય છે એમ વેગ બદલાય છે તો આ પદાર્થ જે ગતિ કરે છે કેવી ગતિ કરે છે એમ કહી શકાય અનિયમિત ગતિ કરે છે કારણ કે સમયની સાથે વેગ બદલાય છે t / 1 તો વેગ 8 t / 2 તો વેગ મળશે 14 t / 3 તો વેગ મળશે 20 બરાબર સમય બદલાય છે એમ વેગમાં પણ ફેરફાર થાય વેગ અચળ નથી રહેતો વેગ અચળ રહેતો તો આપણે એમ કહેતા પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે પણ અહીંયા અનિયમિત ગતિ કરે ચલો વેગ મળી ગયો હવે આપણે શું કરીશું પ્રવેગ શોધી તો પ્રવેગ શોધવા માટે શું કરવાનું વેગનું વિકલન કરવાનું પ્રવેગ બરાબર આપણે આ વેગ છે એનું t ની સાપેક્ષે વિકલન કરીએ dv / dt v આપણને શું મળે છે 6t / 6t + 2 એટલે d / dt કૌંસમાં 6t + 2 તો વિકલન કરી નાખો ચાલો 6t એનું વિકલન શું થાય હવે ડાયરેક્ટ આવડું જોઈએ 6 થાય બરાબર + 0 અહીંયા શું આવ્યું 6 બરાબર ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું 6t
બરાબર 6 અચળ t નું t ની સાપેક્ષે 1 પ્લસ 2 તો એકલા છે એટલે 0 થશે તો 6 પ્લસ 0 એટલે પ્રવેગ કેટલો આવ્યો 6 આવ્યો બરાબર છે એટલે આ તમને મળી ગયો પ્રવેગ તો સ્થાન છે એ તમને આપેલું તો x બરાબર 3t² + 2t + 1 એના ઉપરથી તમે પહેલી વખત વિકલન કર્યું એટલે વેગ મળ્યો પછી વેગ નું જે મૂલ્ય મળ્યું એનું પાછો વિકલન કર્યું એટલે તમને શું મળી ગયો પ્રવેગ મળ્યો એટલે ટૂંકમાં કેવું એમ કહી શકાય કે આ 3t² + 2t + 1 એનું બે વખત વિકલન કરો એટલે ડાયરેક્ટ છેલ્લે જવાબ તમને મળશે કેટલો 6 બરાબર છે એટલે એ તમને આપે પ્રવેગ નું મૂલ્ય ખ્યાલ આવી ગયો એટલે આવા દાખલા આપણે ગણીશું હજી ઉદાહરણના આપેલા છે સ્વાધ્યાયના પણ અત્યારે જસ્ટ તમારે જાણકારી એ રાખવાની છે કે તમને સ્થાનનું મૂલ્ય આપેલું હોય અને એના ઉપરથી પ્રવેગ શોધવાનું થાય તો પહેલા વેગ શોધી લેવો વિકલન કરી અને એ જે વેગ નું મૂલ્ય આવે એનું ફરી પાછું વિકલન કરો એટલે પ્રવેગ મળે એટલે એને આપણે ટૂંકમાં કેવું કહી શકાય કે x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન જે આપણને શું આપે પ્રવેગ નું મૂલ્ય આપે પણ એની પહેલા વિકલન વાળો જે લેક્ચર છે એ ખાસ તમે એના સૂત્ર યાદ રાખજો અને મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ કરજો બરાબર એટલે આ વસ્તુ ખ્યાલ આવી છે તો આ પ્રવેગ છે એના વિશેની બેઝિક માહિતી થઈ હજુ આપણે પ્રવેગ માટેના આલેખો જોવાના છીએ એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું ત્યાં સુધી આજનો જે કાંઈ લેક્ચર આલેખો છે એ બધું કમ્પ્લીટ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખો નેક્સ્ટ ટાઈમ આપણે આ ટોપિક આગળ કન્ટિન્યુ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત